કેમ છો રોહનદાસના વિદ્યાર્થીઓ, આપણું ચેપ્ટર 2 ચાલે છે ભાવરનો સાંસ્કૃતિક વારસો પરંપરા હસ્ત અને લલિત કલા, જેની અંદર આપણે બે પાઠ જોયા. બે પાઠની અંદર ઘણી બધી માહિતી મેળવી હતી આપણે, કઈ કઈ કલા આપણા ભારતની અંદર આવેલી છે પ્રાચીન કાળથી અને કેટલો વિકાસ થયો છે વિશ્વની અંદર. તેમાં આપણે આગળના વિડીયોમાં એટલે કે પાર્ટ 2 ની અંદર આપણે મોટીકામ વિશે જોઈ ગયા હતા, ગણત ગૂંથણ વિશે જોઈ ગયા હતા, ત્યાર પછી મીના કારીગરી, ચર્મ ઉદ્યોગ, ધાતુકામ, કાસ્તકલા એના વિશે આપણે માહિતી મેળવી હતી. હવે આ પાર્ટ 3 છે. પાર્ટ 3 ની અંદર બીજી આપણે છેલ્લે સુધી બધી કલા વિશે જોવાનું છે, તેના કલા વિશે જોવાનું છે. હવે આની અંદર આપણે બીજી 3-4 કલા વિશે માહિતી મેળવીએ. તો આ વિડીયોની અંદર પ્રથમ કલા છે જડતર કલા. જડતર કલા એટલે શબ્દ સમજો એટલે તમને ખ્યાલ આવશે, જડતર એટલે કે જડવું, જડતર એટલે શું, જડવું. તો જડતર કલા પ્રાચીન સમયથી જ આપણા ભારતમાં ખૂબ જ વિકાસ પામી છે, એટલે ખૂબ જ પ્રાચીન સમયથી અસ્તિત્વ ધરાવે છે. જ્યારે આપણા દેશમાં વર્ષો પહેલાં રાજા મહારાજાઓ હતા, તો તે સમયની અંદર આ કલા ખૂબ જ વિકાસ પામી હતી. કારણ કે એમના જે આભૂષણો હતા, રાજા મહારાજાઓ રાણીઓ, તો એમના આભૂષણો મુગટ હોય, ગળાના હાર હોય, બાજુબંધ હોય, પછી એમના વસ્ત્રો હોય, તો એવા એમના વસ્ત્રોની અંદર, મુગટોની અંદર હીરા, મોતી, માણેક એ જડવાનું કામ ખૂબ મોટા પ્રમાણમાં ચાલતું હતું. તો એ સમયની અંદર એવા કારીગરો એવું કૌશલ્ય ધરાવતા હતા કે જે આવા મોતી, હીરા, માણેક જે હોય, કિંમતી પથ્થરો, તો એને રાજા મહારાજાઓના મુગટોમાં, એમના હારમાં એ રીતે જડવામાં આવતું. અને હાલમાં પણ આ પ્રથા ચાલી આવી છે, જેમ કે આભૂષણો, સોનાના સોના ચાંદીના આભૂષણો હોય, હાથમાં પહેરવાના કરા હોય, ગરાના હાર હોય, તો એવા આભૂષણોની અંદર પણ હાલમાં પણ એ હીરા, માણેક કે કિંમતી પથ્થરો, મોતીઓ જડવામાં આવતા હોય છે. તો જડતર કામ એટલે કહેવાનું મને તમને ખ્યાલ આવી ગયો છે, જડતર કામ એટલે કે જડવું, જેની અંદર આભૂષણની અંદર હીરા માણેકની અંદર ફિટ કરવા, એને જડતર કામ કહેવામાં આવે છે. બીજો ઉદ્યોગ છે એટલે કે બીજું આપણે તેનું પરમ કલાની વાત કરીએ તો છે અકીક કામ. અકીક કામ શું છે? તો અકીક એ એક પ્રકારનો પથ્થર આવે છે. અકીક શું છે? એક પ્રકારના તે જે નદીઓના પ્રદેશમાંથી મળી આવે છે. એ કોઈ ભૂરા રંગના હોય છે, સફેદ રંગના હોય છે, પણ એ ખૂબ જ કિંમતી હોય છે. એ શું હોય છે? ખૂબ જ કિંમતી. આપણી સુરત શું કહેવાય, સુરત ગુજરાતની અંદર સુરત છે, પછી રાણપુર એવા એક સ્થળ છે કે જ્યાંથી આવા અકીકના કિંમતી પથ્થરો મળી આવે છે, અને એને રંગરૂપ આકાર આપવા માટે ખંભાત લઈ જવામાં આવે છે. એવું કહે છે કે અકીકનો ઉદ્યોગ ક્યાં આવે છે તમને એવું પૂછાઈ શકે, તો અકીકનો ઉદ્યોગ ખંભાતમાં આવેલો છે. તમે લખવું હોય તો લખી લેજો, તમે લખતા જશો, મને ખ્યાલ છે તમે નોટ લઈને બેસતા જશો. તો અકીકનો ઉદ્યોગ ક્યાં આવે છે? તો ઉદ્યોગ મળી નથી આવતા, મળે તો સુરત છે, રાણપુર છે, એવા વિસ્તારમાંથી મળી આવે છે. આ જે પથ્થરો છે, ચમકદાર, પારદર્શક, એવા સુંદર, એમ ખૂબ જ કિંમતી કહી શકાય એવા પથ્થરો હોય છે, અને એને કલા દ્વારા એક રૂપ આપીને, એને મેં તમને કીધું ને કિંમતી પથ્થરો, તો એને આ રીતે કોઈ કોઈ આભૂષણોમાં એને જડ કરવામાં આવતા, એટલે જડતર કામ કરવામાં આવતું હોય છે. તો અકીક કામ વિશે પણ અમને ખ્યાલ આવી ગયો હશે કે જે નદીઓના ખીણ પ્રદેશોમાંથી મળે છે, જે ખૂબ જ કિંમતી પથ્થર હોય છે. ખૂબ જ કિંમતી પથ્થર આપણે પણ મળી આવે, પણ આપણને ખ્યાલ નહીં આવે કે એ પથ્થર શું હશે, એને રૂપ રંગ આપીને પછી એનું જડતર કામ કરવામાં આવતું હોય છે. એને માળા, મરકા બનાવી માળા તૈયાર કરવામાં આવતી હોય છે. ચમકદાર પથ્થર એને આભૂષણોની અંદર જડ કરવામાં આવતા હોય છે. તો આ છે જડ અકીક કામ, એટલે કે અકીક એક પ્રકારનો પથ્થર છે. તમને શું કહેવાય, અકીક એક પ્રકારનો કિંમતી પથ્થર છે. બીજી વાત કરીએ ચિત્રકલા. ચિત્રકલા વિશે તમે માહિતગાર હશો. ચિત્રકલા એટલે તમે જે નોટબુકમાં જે ચિત્ર દોરો છો એ, હા એ છે, પણ આજથી વર્ષો પહેલાં એવું નહીં હતું. આજથી વર્ષો પહેલાં રાજા મહારાજા પોતાના ચિત્ર દોરાવતા હતા, મહેલોની અંદર ચિત્ર દોરાવતા હતા, તે ઉપરાંત ગુફાઓની અંદરથી પણ આજથી 1000 વર્ષ જૂના ગુફાઓની અંદર પણ આ ચિત્ર જોવા મળી આવ્યા છે. તમને વાત કરું તો આજથી 5000 વર્ષ પહેલાં જે મોહેંજોદારો અને હડપ્પા સંસ્કૃતિ હતી, તો એ સમયની અંદરથી પણ એમના ઘરો, એમના દિવાલો પર આવા ચિત્રો મળી આવેલા પુરાવા, એટલે ઉત્ખનન કરતા આવા પુરાવા મળી આવેલા છે કે તે સમયની અંદર ચિત્રકલા ખૂબ પ્રસિદ્ધ હતી. પછી તેમના જે માટીના વાસણો હતા એ સમયની સંસ્કૃતિના, તે માટીના વાસણો પર એવા ચિત્રો દોરવામાં આવેલા હતા જે ઉત્ખનન કરતા મળી આવેલા છે. તે સમયની અંદર ઉત્ખનન એટલે કે ખોદકામ, જે 1000 વર્ષ જૂના શહેરો જે મળી આવેલા છે ખોદકામ કરતા, તો એનીથી આવા વાસણો મળેલા છે. તો આ વાસણોમાંથી આવા ઉપર દોરેલા ચિત્રો
દેખાયા છે કે તે સમયની અંદર પણ ચિત્રો હટાવે કે ચિત્રકલામાં વાત કરીએ તો ચિત્રકલા એ પ્રાચીન સમયની ખૂબ જ પ્રસિદ્ધ છે કારણ કે જ્યારે પણ કોઈ ચિત્ર આપણે કોઈને કંઈ બતાવવું હોય રાજા મહારાજાઓ કે તે સમય તો આપણે જેમ કે રાજા કોઈ લગ્ન કરવા હોય તો કઈ રીતે લગ્ન કરાશું ફોટો બતાવીએ મોબાઈલમાં નહીં ને તો હવે ચિત્રો બનાવવા તમે ઘણા બધા મૂવી જોવાના બાહુબલી મૂવી જોયું હશે એની પણ હવે ચિત્રો બનાવવામાં આવતા હોય છે ઘણા બધા મૂવી છે રાજા મહારાજાઓની અંદર કે જેમાં રાજાઓ પોતાના ચિત્રો બનાવતા હોય છે આ તો ખાલી રાજા મહારાજાની વાત થઈ પણ વર્ષો પહેલાં તો ગુફાઓની અંદરથી પણ આવા ચિત્રો મળી આવેલા છે તે સમયના આદિમાનવો પણ આ પ્રકારનું ચિત્ર દોરતા હતા અજંટા ઇલોરાની ગુફાઓ છે અંદરથી પણ આવા પુરાવા ચિત્રોના પુરાવા મળી આવેલા છે નેપાળ છે કંબોડિયા છે જેની અંદર આથી વર્ષો પહેલાં બુદ્ધિસ્ટ સમયના ચિત્રો પણ મળી આવેલા છે બુદ્ધિસ્ટ એટલે કે બૌદ્ધ ભગવાનના દિવાલો પર ચિત્રો બનાવવામાં આવેલા હતા એવા ચિત્રો પણ ગુફાઓની અંદરથી મળી આવેલા છે વાત કરું તો અજંટા ઇલોરાની અંદર જે ચિત્રો છે ખૂબ જ અજોર છે અજોર એટલે કે વર્ષો જૂના છે જે હાલ સુધી ટકી રહેલા છે તમે વિચાર કરો એ કેવા પ્રકારનું ચિત્રકામ હશે કે હાલ સુધી ટકી રહેલા છે ત્યારબાદ તમે વાત કરી આપણે હાલની સમય વાત કરી હાલના સમયના કોઈ પ્રસંગો હોય તો તમે જુઓ દિવાલો ઉપર ગણેશજી દોરવામાં આવતા હોય છે ઓમ કે અન્ય પ્રકારના એક સાંકેતિક ચિત્રો જે દોરવામાં આવતા હોય છે તમે શહેરોમાં જાઓ તો દિવાલો પર મોટા મોટા તમે ને દોરેલા હોય છે ચિત્રો ટાઈપ નામ લખેલા હોય છે તે એવા ચિત્રકલા વર્ષો પહેલાં પણ ખૂબ જ પ્રખ્યાત હતી જે હાલ સુધી ટકી રહેલી છે તો આપણે ત્રણ કલા જોઈએ એક જડતરકામ એક હકીકામ અને એક ચિત્રકલા જે ચિત્રકલા હજારો વર્ષો જૂની આપણે ત્યાં અસ્તિત્વ ધરાવે છે હવે આગળનો મુદ્દો તો આગળ હવે જોવાનું છે આપણે લલિત કલા ચેપ્ટરનું છેલ્લું પાર્ટ એટલે વિડીયોનો પાર્ટ નહીં પાર્ટ તો હજુ વિડીયોનો પાર્ટ બનશે પણ ચેપ્ટરનું મેં તમને ચેપ્ટર કર્યું ને ભારતનો સાંસ્કૃતિક વારસો પરંપરા હસ્ત અને લલિત કલા હસ્ત એટલે હાથોથી તો હસ્ત એટલે હસ્તકલા વિશે આપણે ઘણી બધી માહિતી મેળવી આગળના બંને વિડીયોમાં આપણે હસ્તકલા વિશે જોયું ઘણી બધી ભરતકુલા ભરતકલા હસ્તકલા જડતરકલા હકીકામ ચિત્રકલા ચર્મ ઉદ્યોગ મોટીકામ ધાતુકલા ઘણી બધી કલાઓ વિશે આપણે માહિતી મેળવી એ હસ્તકલા હતી હવે વિડીયોનો પાર્ટ મેં તમને જે કીધો ને ત્રીજો પરંપરાઓ હસ્ત અને લલિત કલા તો હવે આ ત્રીજો પાર્ટ ચાલુ થાય છે લલિત કલાની અંદર સાનો સમાવેશ થાય છે તો લલિત કલાની અંદર સંગીત કલા છે નાટ્યકલા છે ભવાઈ છે એનો સમાવેશ થાય છે નાટ્યકલાની અંદર ઘણા બધા નાટ્યો આવશે પણ ભારતના જે પ્રસિદ્ધ નાટ્યો છે એ આવશે જે વિશ્વભરમાં જાણીતા છે ભવાઈ છે સંગીત કલા પણ આપણા ભારતની એવું કહેવાય છે કે સૌથી પ્રાચીન કલા સંગીતનો વેદ જે હોય સામવેદ આપણે નામ સાંભળ્યું છે સામવેદ સંગીતનો વેદ છે તો એ હજાર વર્ષ જૂનો છે તો આપણે એના વિશે પણ માહિતી મેળવવાની છે તો હવે આપણે ભારતની લલિત કલા વિશે આપણે થોડી માહિતી મેળવીએ તો આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એની અંદર ગાયન વાદન અને નર્તન ગાયન એટલે ગાવું વાદન એટલે વગાડવું અને નર્તન એટલે કે નાટ્ય તો આ વિવિધ પાત્રો વેશભૂષા દ્વારા આપણે ત્યાં વર્ષોથી ભજવવામાં આવી રહ્યા છે એટલે કે કહેવાનો મતલબ આપણે ત્યાં આ કલા સંગીત કલા નાટ્યકલા એ દરેક આપણે ત્યાં પ્રાચીન કાળથી જ અસ્તિત્વ ધરાવે છે અને લોકો એમાં ખૂબ જ પારંગત પણ છે એવું કહેવાય છે કે કોઈ બી પ્રસંગો ભજવવો હોય નાટકો કરવું હોય તો એની અંદર ગાવાનું વગાડવાનું અને નાટ્ય કરવું એ ચાલતું આવેલું છે ભારતીય સંસ્કૃતિનું એક વિશિષ્ટ અંગ રહ્યું છે એવું કહેવાય છે જેમ કે આપણા ભારતની જે ગ્રંથો છે રામાયણ મહાભારત જેવા મોટા મોટા ગ્રંથો એની અંદર પણ આ જ પ્રકારે વર્ણવવામાં એને ગાવાનું છે એની અંદર વગાડવાનું છે એ દરેક પ્રકારે એનો સમન્વય કરવામાં આવેલો છે ને આ આપણા ભારતીય સંસ્કૃતિની અંદર વર્ષોથી ચાલી આવેલું છે એવું કહેવાય છે પહેલી કલાની આપણે માહિતી મેળવીએ હેડિંગ મારી દો તમે લલિત કલા હેડિંગ મારી દો એની અંદર લલિત કલાની અંદર હવે નંબર એક સંગીત કલા સંગીત કલા વિશે આપણે ખૂબ વિસ્તારથી માહિતી મેળવવાની છે કારણ કે એની અંદર ખૂબ જ મહત્ત્વની માહિતી આપેલી છે અને તમારે લખવાનું પણ છે સંગીત કલાની વાત કરીએ તો ભારતીય સંસ્કૃતિની અંદર સ્વર એટલે જે આપણે ગાઈએ ને એ લય એટલે કે એને કઈ રીતે ગાવું પછી ગમે તેમ ગાયા કરીએ સ્વર લય વગર રાગ વગર તો મજા નહીં આવે તો તમને ખબર છે ને આપણે તમે ઘણા બધા શો જોયા હશે મ્યુઝિકના એની અંદર કહેતા હોય છે કે તમારે સ્વર નથી લય નથી તમે ગાવા માટે ભટકી ગયા છો
તો એવો સ્વર અને લય શબ્દો બેસાડવા પડે ત્યારે સંગીત બને છે. આપણા જે મેં તમને કીધું ને આપણે ચાર વેદ છે, ઋગ્વેદ, અથર્વવેદ, સામવેદ અને યજુર્વેદ. તો એમાંનો જે ત્રીજા નંબરનો જે વેદ છે ને સામવેદ, એને સંગીતનો વેદ કહેવામાં આવે છે. લખી લેજો, હા લખી લેજો કે સામવેદને શાનો વેદ કહેવામાં આવ્યો છે, તો સંગીતનો વેદ. હવે એની જે રૂચાઓ છે, રૂચા લખીના જે શ્લોકો છે એ સંગીત રૂપે દર્શાવવામાં આવેલા છે. શાના રૂપે દર્શાવવા છે? સંગીત રૂપે. એટલે સંગીત એટલે કે ગાવાના હોય છે અને રાગની અંદર ગાવાના હોય છે અને એની અંદર વાદન પણ છે. વાદન એટલે કે જેમ જેમ તમે એ શ્લોક ગાતા જાઓ છો એને સંગીતની અંદર એ રીતે પોરવેલું છે કે એની સાથે તમે લયબદ્ધ રીતે વગાડી પણ શકો છો, સાધનને વગાડી પણ શકો છો. તમે નામ સાંભળ્યા હશે સ્વર, સ્વર કોનો છે? એટલે સા રે ગા મા પ ધ ની સા. તમે નામ સાંભળ્યા છે ને, આ સાત પ્રકારના સ્વર છે. શું છે? સ્વર, સાત સ્વર. લખો તો લખી લેજો, કેટલા છે? સાત. કયા કયા સાત? ત સા રે ગ મ પ ધ ની, એ શું છે? સ્વર છે. સાત સ્વર છે. આપણા સંગીતને મુખ્યત્વે શાસ્ત્રીય સંગીત અથવા લોક સંગીત કહેવામાં આવે છે. શાસ્ત્રીય સંગીત તમે જોયું હશે કે પેલા આવું કરે ને, તે શાસ્ત્રીય સંગીત છે. એ શું છે? શાસ્ત્રીય સંગીત છે. લોક સંગીત, લોક સંગીત જે લોકો સાંભળ્યા કરતા હોય છે દિવસે દિવસે. તમે બી ઘણા બધા સંગીતો સાંભળો છો કાનમાં હેન્ડસ્પ્રી લગાવીને, ટીવીની અંદર જોર જોરથી અવાજ કરીને. બધા લોક સંગીતો છે, ડાયરાઓની અંદર ગવાય છે, કવ્વાલીઓ ગવાય છે. આપણા ભારતીય સંગીત ખૂબ મોટું વિશાળ છે, જેમાં દરેક પ્રકારના સ્વર રાગ આપેલા હોય છે અને આપણે કોઈને કોઈ પ્રકારે એને સાંભળતા હોઈએ છીએ. હવે સંગીતના પાંચ રાગો છે, જે રીતે સંગીતના સાત સ્વર છે ને મેં તમને લખાવ્યા ને, તે રીતે સંગીતના પાંચ રાગ છે. લખવો તો લખી લો, યાદ રહેતા હોય તો બહુ સારું. નંબર એક શ્રી. નંબર એક શું છે? શ્રી. નંબર બે દીપક. નંબર ત્રણ હિંડોર. નંબર ચાર મેઘ. અને નંબર પાંચ ભૈરવી. આ પાંચ રાગો છે અને એવું કહેવાય છે કે આ પાંચ રાગો શિવજીના મુખમાંથી નીકળ્યા હોય એવી વાત માનવામાં આવે છે. શિવજી એટલે તમને નામ સાંભળ્યું હશે, શંકર ભગવાન, મહાદેવ એવા એ નામ છે એમના. અને એવું કહે છે કે આ એમના પંચમુખમાંથી ઉત્પન્ન થયા હોય એવું મનાય છે. અને ભારતની અંદર પ્રાચીન ભારતમાં સંગીત સંબંધી ઘણી બધી કલાઓ વિકસિત પામી છે અને ઘણા બધા ગ્રંથો લખાયા છે. સંગીત ઉપર ઘણા બધા ગ્રંથો પણ લખાયા છે, જેમાંના ગ્રંથો મેં તમને માહિતી આપું તો સંગીત મકરંદ. નંબર એક સંગીત મકરંદ. નંબર બે સંગીત રત્નાકર. અને નંબર ત્રણ સંગીત પારિજાત. સંગીતની ઉપર લખાયેલા ત્રણ ગ્રંથો સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. આ ત્રણ ગ્રંથો એ સંગીત ઉપર લખાયેલા છે અને આની અંદર જ એ લખનારના નામ આવી ગયા છે. જે ગ્રંથો લખેલા છે એ લખનારના નામ અંદર આવી ગયા છે અને અમે સમજી ગયા છો કે નામ કોણ છે. હવે માહિતી મેળવીએ એના વિશે. તો પહેલો ગ્રંથ છે સંગીત મકરંદ. સંગીત મકરંદ તો એવું કહે છે કે સંગીત મકરંદ એ સંગીત શાસ્ત્રના જ્ઞાતા, મહાન જ્ઞાતા, સંગીત વિશે જાણનારા મહાજ્ઞાતા પંડિત નારદે. કોણે? પંડિત નારદે. ઈસવીસન 900 આસપાસ, આજથી 1200 વર્ષ પહેલા. કેટલા વર્ષ પહેલા? 1200 વર્ષ પહેલા. તો આ ગ્રંથ લખેલો. કયો? સંગીત મકરંદ, જેમાં 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલનું વર્ણન છે. તો વિચાર કરો, વીણા, વીણા ખબર ને, પેલું એમ પકડીને તાર વગાડવામાં આવે, એમ પકડીને લાંબુ હોય, નીચે ગોળ માટલા જેવું હોય અને પછી એમ પકડીને તાર વગાડવામાં આવે, એને વીણા કહેવાય. એને શું કહેવાય? વીણા. તો 19 પ્રકારની વીણા, કે 19 પ્રકારની કે વીણા કેવી છે એ નહીં, પણ એને વગાડવાની પદ્ધતિ, એને વગાડવાની પદ્ધતિ એ 19 પ્રકારની છે. અને 101 પ્રકારના તાલ, તાલ એટલે વગાડે ને, પછી ઢોલક વગાડે, તબલા વગાડે, ઘણું બધું વગાડવામાં આવે છે. તો 101 પ્રકારના તાલ જેના દ્વારા સંગીત બને છે. જેના દ્વારા શું બને છે? સંગીત બને છે. આપણે જે સંગીત જોઈએ ને, મ્યુઝિક, એ કે આપણે કોઈ વ્યક્તિ ગાતું હોય તેની સાથે વગાડવામાં આવે, તો એ 101 પ્રકારના તાલ. જ્યારે એ તાલ સંગીત સાથે મેં નહીં ખાતું, સંગીત કેવું થઈ જાય? તમે વિચાર કરો, ખાલી વિચાર કરીને એ કરો કે જો એની સાથે તાલ નહીં બેસતું હોય અને એ બાજુ સંગીત વાગતું હોય તો એ ગીત કેવું થઈ જાય? કેવું બની જાય? સારું બને નહીં ને. તો તમે કોઈ બી
સોંગ સાંભળો છો તે એનું સોંગનું મ્યુઝિક કેવું હોય છે, એ સંગીત સાથે મેળ ખાતું હોય એવું હોય છે ને, તો આ 19 પ્રકારની વીણા અને 101 પ્રકારના તાલ એ સંગીત મકરંદની અંદર આજથી 900 વર્ષ પહેલાં સંગીત શાસ્ત્રના જ્ઞાતા પંડિત નારદે દર્શાવેલા છે. બીજો ગ્રંથ છે, તમે લખ્યું જશે હેડિંગ માં, બીજો ગ્રંથ છે સંગીત રત્નાકર. તો જે સંગીત રત્નાકર છે એ સંગીત શાસ્ત્રના તજજ્ઞ પંડિત સાણંગદેવે, શું નામ છે, પંડિત સાણંગદેવે ગ્રંથની રચના કરેલી. આ ગ્રંથની રચના સંગીત રત્નાકરે, કયા ગ્રંથની કોણ રચના કરી હતી, સંગીત આપણે પંડિત સાણંગદેવે, જે દોલાટાબાદ એટલે કે દેવગીરી ઉત્તરની અંદર ત્યાંના નિવાસી હતા. અને તેમણે ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની શું પરિચિત હતા, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતથી ત્યાંના સંગીતથી પરિચિત હતા. તો એક પંડિત છે વિષ્ણુનારાયણ ભાટખંડે, વિષ્ણુનારાયણ ભાટખંડે, એમણે આ સંગીત રત્નાકર ગ્રંથને ખૂબ જ પ્રમાણભૂત ગ્રંથ ગણાવેલો છે, ખૂબ જ પ્રમાણભૂત ગ્રંથ ગણાવેલો છે. અને એવું કહેવાય છે કે સંગીતના અંગોને સમજવા માટે આ ગ્રંથ યાદ હોવો જરૂરી છે, યાદ હોય કે એની માહિતી મેળવવી જરૂરી છે. એટલે કે સંગીત રત્નાકરની અંદર વધુ માહિતી નથી આપેલી, પણ તમને કયો પ્રમાણ કે સંગીત રત્નાકરના રચયિતા છે મહાન સંગીત શાસ્ત્ર પંડિત સાણંગદેવ, જેઓ ઉત્તરથી દક્ષિણ સુધીના સંગીત સુધીના તેઓ સુપરિચિત હતા. અને એમણે આ એવું કહેવાય છે કે આને સમજવા માટે સંગીત રત્નાકર ખૂબ એની માહિતી મેળવવી જરૂરી છે. ત્રીજો ગ્રંથ છે સંગીત પારિજાત. તો સંગીત પારિજાતના રચિતા છે પંડિત અહોબલ, શું નામ છે, પંડિત અહોબલ, જેમણે ઈસવીસન 1665માં ઉત્તર હિન્દુસ્તાન, ઉત્તર હિન્દુસ્તાન એટલે આપણું ઉત્તરનો ભાગ, હિન્દુસ્તાન કાશ્મીર બાજુ. તો આ પદ્ધતિ માટે ખૂબ જ મહત્વના ગ્રંથની રચના કરી. સંગીત પારિજાતની રચના ઈસવીસન 1665માં ઉત્તર ભારતની અંદર આ ગ્રંથની રચના કરી. તેમણે એવું જણાવ્યું છે કે દરેક રાગ અન્ય રાગથી અલગ છે. એ શું કહે છે, દરેક રાગ અન્ય રાગથી અલગ છે અને તેનું સ્વતંત્ર અસ્તિત્વ છે, એવું કહે છે. સ્વતંત્ર અસ્તિત્વ એટલે કે કોઈ એકબીજા સાથે સંબંધ ધરાવતા નથી. અને પંડિત અહોબલે 29 પ્રકારના સ્વર દર્શાવ્યા છે. કેટલા પ્રકારના સ્વર દર્શાવ્યા છે, 29 પ્રકારના. જે રીતે આપણે આગળ જોઈ ગયા પણ સંગીત મકરંદની અંદર કે પંડિત નારદે કેટલા એમ એવું કહેવાય છે કે આગળ જોઈએ કે આપણે તે પ્રમાણે તો 7 સ્વરો છે એવું કહેવાય છે. પણ પંડિત અહોબલે કેટલા સ્વર દર્શાવ્યા છે, 29 સ્વર દર્શાવ્યા છે. અને આપણે એક બીજી વાત કરીએ, હવે આ 1665 એટલે આજથી 400 વર્ષ પહેલાંની જ વાત છે, બહુ દૂર નથી, 400 વર્ષ પહેલાંની છે. 17મી સદીમાં 17મી 18મી 19મી અને 20મી ચાર સદી, ચારસો વર્ષ પણ નથી પૂરેપૂરા. તો અલાઉદ્દીન ખિલજી, એ 400 પહેલાંની વાત છે, અલાઉદ્દીન ખિલજી 500 વર્ષ પહેલાંની. તો અલાઉદ્દીન ખિલજીના સમયની અંદર એક શાયર હતા અમીર ખુસરો. કોણ હતા, અમીર ખુસરો. તો તેઓ સંગીતની અંદર ખૂબ જ પારંગત હતા અને હિન્દુસ્તાનની અંદર એમને તૃતીય હિન્દ તરીકે ઓળખવામાં આવતા. આ શબ્દ તમને પૂછાશે કે ભારતના તૃતીય હિન્દ તરીકે કોને ઓળખવામાં આવતા હતા, તો અમીર ખુસરોને. અથવા એવું કહી શકે કે અમીર ખુસરોને બીજા કયા નામે ઓળખવામાં આવતા, તો તૃતીય હિન્દ. કારણ તેઓ વિખ્યાત હતા, આખા ભારતની અંદર ખૂબ જ વિખ્યાત હતા અમીર ખુસરો તૃતીય હિન્દ તરીકે. એમણે પણ સંગીતને ખૂબ ઊંચું સ્થાન આપ્યું હતું. ભારતમાં 15મી થી 16મી સદી દરમિયાન જ્યારે આપણા દેશની અંદર સુલતાનો અને મુઘલ સામ્રાજ્યનું શાસન હતું, ત્યારે 15મી થી 16મી સદીની અંદર ભક્તિ આંદોલન થયા. ભક્તિ આંદોલન કે લોકોની અંદર, લોકો જે અંધશ્રદ્ધામાં પડેલા એમાંથી બહાર લાવવા માટે એમ ભક્તિ આંદોલન થયા. એમાં સંત કબીર આના વિશે આપણે માહિતી મેળવી હતી કદાચ ધોરણ 8 કે 9માં, હે ને, ભક્તિ આંદોલન વિશે ચૈતન્ય મહાપ્રભુ, રવિદાસ, કબીર, વલ્ભાચાર્ય, તુલસીદાસ, ચૈતન્ય, પછી મીરાબાઈ છે ને, તમે નામ સાંભળો, નરસિંહ મહેતા, એવા ઘણા બધા ભક્તો હતા કે જેમણે લોકોની અંદર ભક્તિભાવ જગાવ્યો, અંધશ્રદ્ધાથી બહાર લાવી ભક્તિભાવ જગાવ્યો. ભક્તિભાવ જગાવવા માટે એમણે કોનો આશ્રય લીધો, ભજનો, પદો, દોહા, સંગીત, એનો સહારો લીધો. એમણે ગાયન કર્યું, ગલીઓ ગલીઓ, ગામડે ગામડે વિસ્તારો જઈને એમણે ભગવાનના ભક્તિના પદો ગાયા, ભજનો ગાયા. તો એ શાના દ્વારા, સંગીત દ્વારા. શાના દ્વારા, સંગીત દ્વારા.
એમણે આ પ્રકારનું સંગીત ભજનો બનાવી લોકો સુધી પહોંચાડ્યા. ત્યાર પછી હમણાં વાત કરીએ આપણે અકબરના સમયની વાત. અકબરના સમયની વાત તો અકબરના દરબારમાં એક કવિ હતા તાનસેન. એ પણ ખૂબ જ મહાન ઊંચા અવાજ ગાતા હતા. ત્યાર પછી બે ગુજરાતની બે સંગીત બહેનો જેને બેલડીઓ કહેવાય છે, સંગીતની બેલડીઓ, તાના અને રીરી. તમે નામ સાંભળ્યું હશે તાના રીરી, જે દર વર્ષેનું મહોત્સવ પણ ઉજવવામાં છે. એ બંને બહેનો પણ ખૂબ જ સરસ ગાતી હતી. એ બે પણ ખૂબ જ સરસ ગાતી. એ પણ તાનારી મહોત્સવ ઉજવવામાં આવે છે ભારતની અંદર. એ બેને ખૂબ જ માનપૂર્વક સન્માનપૂર્વક યાદ પણ કરવામાં આવે છે કે એઓનું સંગીત ખૂબ જ જોરદાર હતું. એવા કહે છે કે એ નરસિંહ મહેતાના વંશજ છે, નરસિંહ મહેતાના વંશજ છે. તો જેમ કે રહ્યા છે તમને ખ્યાલ આવી ગયો હશે લલિત કલાની અંદર આપણે સંગીત કલા વિશે માહિતી મેળવી. હવે આગળની જે કલા છે નાટ્યકલા, નાટ્યકલા વિશે જોવાનું છે ઘણું બધું છે, એને આપણે આગળના વિડીયોમાં જોઈશું. આ આપણો પાર્ટ 3 હતો. નાટ્યકલા વિશે આપણે આગળના વિડીયોમાં માહિતી મેળવીશું. અહીંયા સુધી આપણે સંગીત કલા વિશે જ માહિતી મેળવી, જેની અંદર આપણે 3 ગ્રંથોની વાત કરી છે, સંગીત મકરંદ, સંગીત રત્નાકર અને સંગીત પારિજાત. તેની આગળ આપણે હસ્તકલાની જે અમુક માહિતી મેળવવાની હતી, જેમ કે જડતકલા, ચિત્રકલા અને અકીક, એના વિશે પણ આપણે માહિતી મેળવી લીધી છે. હવે નાટ્યકલા વિશે આપણે આગળના વિડીયોમાં જોઈશું પાર્ટ 4માં. પાર્ટ 3 હતો, હવે પાર્ટ 4માં આપણે માહિતી મેળવીશું.